हेलो डियर स्टूडेंट्स, वेलकम टू द क्लास। आज थी आपणे नव चेप्टर की शुरुआत करवाना छे। ए छे वर्क एनर्जी पावर, कार्य ऊर्जा अने शक्ति। पहेलम पहेली वस्तु तो आपणे समझवानी ए छे कि फिजिक्स में वर्क एनर्जी पावर अने रियल लाइफ में वर्क एनर्जी पावर बंने नो मीनिंग अलग अलग थाय। कारण के अमुक राशि, मोस्ट ऑफ बधी राशि तमे शीखीने आवी गया छो, नवमा दसमा धोरणमां अथवा तो एना करता पण आगळ। कार्य तमे ऑलरेडी शीखीने आवी गया छो, घणा बधा लोकोने कार्यनो फॉर्म्युला पण अत्यारे याद छे। बहु होशियार होय तो वधारे याद होय। अत्यारे डब्ल्यू बराबर एफ डी तमे लखता था, क्लियर के नहीं। ऊर्जा, गति ऊर्जा तमे सीखी गया छो, स्थिति ऊर्जा सीखी गया छो। एमांथी गति ऊर्जा नो फॉर्म्युला जस्ट तमने याद कराऊं, के बराबर वन बाय टू एम वी स्क्वेर। आ वस्तु तमे ऑलरेडी सीखी गया छो। अने पावर, पावर नो एकम वोट थाय, एकम समय में थता कार्य ने याद आवे के नहीं, एने तमे पावर कहता था। आ बधी वस्तु आपणने खबर छे, परंतु आ बधी वस्तु फिजिक्स में तमे सीखो छो। रियल लाइफ में हुं तमने एक एक्जाम्पल आपुं, चालो કે શા માટે રિયલ લાઈફનું કાર્ય અને ફિઝિક્સનું કાર્ય બંને અલગ છે। ફોર એક્ઝામ્પલ, મેં માનો કે બોર્ડને 30 મિનિટ સુધી એમ ધક્કો લગાવ્યો રાખો, જોરથી, એટલી જેટલી મારી તાકાત હતી એટલી તાકાતથી મેં આ દિવાલને કે બોર્ડને 30 મિનિટ સુધી મેં ધક્કો લગાવ્યો અને ગરમીથી નાહી લ્યો છું। મમ્મી થોડી વાર પછી ચેક કરવા આવે છે કે ભાઈ મારો છોકરો લેક્ચર લે કે નથી લેતો, તો એ મમ્મી તો જોવે મને તો શું કે, અરે મારા છોકરાએ તો જો ગરમીથી નાહી લ્યો છે, ચાલ બેટા તને શરબત કરી દો, કે ના કે એને તો એમ થાય મારા છોકરાએ કેટલું બધું કાર્ય કરી નાખ્યું। પરંતુ ફિઝિક્સમાં તમે વિચારો છીએ, તમે દિવાલને ગમે એટલું બળ આપો, દિવાલનું કંઈ સ્થાનાંતર થયું, બળ મેં ગમે એટલું આપ્યું હોય, દિવાલનું સ્થાનાંતર ઝીરો, એટલે કાર્ય ઝીરો। ફિઝિક્સના વૈજ્ઞાનિકો એમ કે ભાઈ તે કંઈ કાર્ય જ નથી કર્યું, અને આપણા મમ્મીને એમ થાય ઓર મારા બેટાએ તો કેટલું બધું કામ કરી નાખ્યું, જો તો ખરા ગરમીથી નાહી રહ્યો છે એ, સમજાય છે। ફિઝિક્સનું કાર્ય અને રિયલ લાઈફના કાર્ય બંનેમાં ઘણો બધો ફરક છે। પછી આપણે એવું પણ કહેતા હોય કે જેની ઉર્જા વધારે હોય તો કાર્ય વધારે કરી શકે ને, જેની પાસે એનર્જી વધારે હોય એ કાર્ય વધારે કરી શકે। અને આપણે પાવર કેવો વાપરતા હોય, આપણે ખાલી જસ્ટ આપણો એમએલએ આપણા વિસ્તારનો ધારાસભ્ય ઓળખતો હોય તોય આપણે પાવર હોય, હોય કે ના હોય, તને કોનો પાવર છે નથી કહેતા, આપણે મને આનો પાવર છે નથી કહેતા। તો એ પાવર અને ફિઝિક્સનો પાવર બંને વસ્તુ કેવી છે, અલગ અલગ છે, સમજાય છે। તો આજની ટોટલી આપણી ડિસ્કશન વર્ક ઉપર રહેવાની છે, કેના ઉપર રહેવાની છે, આજે આપણે વર્ક ઉપર ડિસ્કશન કરવાના છીએ। અને બીજી એક વસ્તુ કે છઠ્ઠા ચેપ્ટરમાં તમે એનસીઆરટી ખોલશો એટલે ડાયરેક્ટ સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારથી ચેપ્ટરની શરૂઆત થાય છે। ક્યાંથી શરૂઆત થઈ છે? સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારથી। ઓલરેડી આપણે બધી વસ્તુ શીખી ગયા છે, મારે કંઈ એટલું બધું આમાં અંદર ઉતરવાની જરૂર નથી, કારણ કે જો કોઈને બાકી હોય, રિવિઝન કરવું હોય, શીખેલા જ છીએ, મને ખબર જ છે। 4.5 વિડીયો અવેલેબલ છે, ચોથા ચેપ્ટરનો 5મો વિડીયો આ ચેનલમાં જ અવેલેબલ છે, એમાં તમને મળી જાય 4.5 સમતલમાં ગતિમાં ટોપિક આપણે આખો કવર કરી દીધો છે। અને અદિશ ગુણાકારમાં કંઈ ના હોય, શું હોય, એ બી કોસ થીટા, ક્રમના નિયમનો પાલન કર્યા કે જૂથના નિયમનો પાલન કર્યા કે નથી કરતા, એ બધી જ વસ્તુ ઓલરેડી એમાં કવર થઈ ગઈ છે। એનો બી પરનો પ્રક્ષેપ કે બીનો એ પરનો પ્રક્ષેપ, આવું ખબર કે નહીં કંઈ, આ માનો કે એ વેક્ટર હોય, આ બી વેક્ટર હોય, વચ્ચેનો એંગલ થીટા હોય, તો જો આને અહીંયા પર કરીએ તો આ ઘટક શું થઈ જાય, બી કોસ થીટા, તો બી કોસ થીટા છે ને એ બીનો એ પરનો પ્રક્ષેપ થયો। અને જો આ જ આકૃતિને આના પર તમે લંબ બનાવવામાં આવે તો આ ઘટક થશે એ કોસ થીટા, તો એ કોસ થીટા છે એનો બી પરનો પ્રક્ષેપ થયો। આ બધી વસ્તુ ઓલરેડી તમે શીખી ગયા છો। અને જો સદિશ ગુણાકાર હોય તો એને દર્શાવાય ક્રોસ વડે, અને ત્યાં આવે એ બી સાઇન થીટા, હા કે ના, ત્યાં શું આવે, એ બી સાઇન થીટા। અને આ તો ખાલી થઈ ગયું મૂલ્ય, અદિશ ગુણાકારને માત્ર મૂલ્ય હોય, પરંતુ સદિશ ગુણાકારને દિશા હોય પણ હોય। ફોર એક્ઝામ્પલ, સી વેક્ટર બરાબર એ ક્રોસ બી લખું તો સીની દિશા કઈ થઈ, સીનું મૂલ્ય શું થશે, એ બી સાઇન થીટા, પરંતુ સીની દિશા કઈ થશે, જો મૂલ્ય લખવું હોય મારે તો ખાલી લખી શકાય એ બી સાઇન થીટા, પરંતુ જો એની દિશા લખવી હોય તો એ અને બીથી બનતા સમતલને લંબ આવી રીતે પહેલાં બાજુ અથડી રાખવાની, બીજા બાજુ ઘુમાવવાની, અંગૂઠો પરિણામી સદિશની દિશા આપે। આ બધી જ વસ્તુ તમે ઓલરેડી શીખી ગયા છો। જો એ ક્રોસ બી તમને પૂછે તો એને તમે નિશ્ચયકવાળી મેથડથી તમે સોલ્વ કરતા હતા, આઈ જે કે પહેલાં સદિશના સહગુણાંક અને બીજા સદિશના સહગુણાંક, આ બધી વસ્તુ ઓલરેડી આપણે શીખી ગયા છે। જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સાઈડમાં રિવિઝન કરાવતો જઈશ અને આપણે આગળ વધતા જશું, સમજાય છે। તો 4.5 વિડીયો ફરીથી જે કોઈને પ્રોબ્લેમ હોય સદિશોના, સદિશ ગુણાકારમાં અને અદિશ ગુણાકારમાં, એક વખત જોઈ લઈએ।
અને આખું ચેપ્ટર આપણે એવી રીતે ચલાવવાના છીએ કે જેથી કરીને તમને JEE અને નીટમાં પ્રોબ્લેમ ના આવે. કારણ કે NCERTમાં તો અમુક વસ્તુ આપેલી નથી, અમુક આપેલી છે તો આડાવડી આડાવડી આપેલી છે. આપણે કેવી રીતે ઇઝી પડે, તમને કેવી રીતે ઇઝી પડે એ મારે કરાવવાનું છે. સમજાય કે નહીં? ચેપ્ટર તો ભણાવવાના તો બધાય છે, પરંતુ તમને કેવી રીતે ઇઝી પડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચેપ્ટર શીખવાના છીએ. તો આ વસ્તુ અત્યારે આપણે હાલ પૂરતી છોડી દઈએ છીએ, તમે ઓલરેડી શીખી ગયા છો એના હિસાબે. ક્લિયર? તો આજની આપણી ટોટલી ડિસ્કશન છે કેને રિલેટેડ રહેવાની છે? કાર્યને આધારે. કેને આધારે રહેવાની છે? કાર્યને આધારે. કાર્ય શું છે, કાર્યના એકમો શું હોય, કાર્ય ક્યારે ધન થાય, કાર્ય ક્યારે ઋણ થાય, કાર્ય ઝીરો પણ થઈ શકે કે ના થઈ શકે, કાર્ય કરવા માટે બળ તમે લગાડો તો એ બે પ્રકારના બળ હશે, ચલ હશે અને અચળ બળ હશે અને ચલિત બળ હશે, બદલતું પણ રહેતું હશે અને ફિક્સ વાળું. તો આવા સંજોગોમાં શું શું ફેરફાર તમારે કરવાના છે બધી જ ઇન્ફોર્મેશન આજે હું તને આપી દઈશ. સમજાય છે? તો આજનો આપણો મેઇન એમ છે કાર્ય. અત્યાર સુધી તમે જે વસ્તુ કરતા બોલતા હતા તમે કાર્ય કોને કહેતા હતા? તો કે ભાઈ કોઈ પણ એક પદાર્થ હોય, પદાર્થ પર બળ લગાડતા, હું હાઉ બેઝિક લેવલથી શરૂઆત કરું છું, પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થાય, હા કે ના? પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થાય છે. તો આ બળ અને સ્થાનાંતરનો તમે જે ગુણાકાર કરતા હતા આને જ તમે કાર્ય કહેતા હતા. શું કહેતા હતા? આને જ તમે કાર્ય કહેતા હતા. પરંતુ બળ છે એ પણ સદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ પણ સદિશ રાશિ છે. તો હવે આનો ગુણાકાર નોર્મલ ગુણાકાર થાય કે સદિશોના અદિશ ગુણાકારની જેમ થાય કે સદિશ ગુણાકારની જેમ, એ બધી વસ્તુ શીખવાની છે. અત્યારે લગીને આપણે જનરલી નાના હતા ત્યારે આવું શીખતા હતા કે પદાર્થ પર 50 ન્યૂટનનું બળ લાગે અને 5 મીટર સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું થાય? તો કે 50 × 5 એટલે કે 250 ભેજામાં જાય. પરંતુ હવે તને ખબર પડી ગઈ કે બળ છે એ સદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ પણ સદિશ રાશિ છે. તો સદિશ રાશિનો ગુણાકાર બે રીતે થાય, કાં તો સદિશની રીતે થાય અથવા તો અદિશની રીતે થાય. તો કાર્યમાં કેવી રીતે થાય છે એ વસ્તુની ડિસ્કશન કરવાની છે, ભેજામાં જાય છે. એ પહેલાં જસ્ટ કાર્યના એકમો લખી નાખે, કારણ કે એકમ તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જશે. કાર્યનો એકમ પહેલાં તો MKS એકમ આપણે શું લખીએ છીએ, શું લખીએ છીએ? અહીંથી લખવું હોય તો ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, અથવા તો આને કહેવાય જૂલ. 1 ન્યૂટન અને 1 મીટર ભેગા મળીને 1 જૂલ બનાવે. આ વસ્તુ આપણે વાત થઈ ગઈ. CGSમાં લખવું હોય તો ન્યૂટનનો CGS થશે ડાઇન અને મીટરનો CGS થશે સેન્ટીમીટર, અથવા તો જૂલનો CGS થશે અર્ગ. શું થશે? અર્ગ. પહેલી વખત હોય તો વ્યવસ્થિત સાંભળી, ERG જૂલનો CGS એકમ, સોરી કાર્યનો CGS એકમ શું છે? અર્ગ. તો તમને ખબર છે આપણે કેમ મીટર હોય MKSમાં મીટર કહીએ, CGSમાં સેન્ટીમીટર કહીએ, તો આપણને ખબર છે 1 મીટર બરાબર શું થાય? 10^2 સેન્ટીમીટર. આ ખબર કે નહીં? 1 ન્યૂટન બરાબર શું થાય? તો કે 10^5 ડાઇન થાય, હા કે ના? તો આ બેને ભેગા કરું તો ન્યૂટન ઇન્ટુ મીટરનો ગુણાકાર કરું તો 1 ન્યૂટન મીટર કહેવાય કે નહીં? તો આ બાજુ શું થઈ ગયા? 10^5 × 10^7 ડાઇન સેન્ટીમીટર. તો આના બરાબર લખી શકું જૂલ, આના બરાબર લખી શકું અર્ગ. તો પહેલામાં પહેલો આપણને રિલેશન મળી ગયો, 1 જૂલ = 10^7 અર્ગ. 1 જૂલ = 10^7 અર્ગ. ક્લિયર કે નહીં? આ વસ્તુ કામ લાગશે, MCQ જ્યારે જ્યારે સોલ્વ કરશે ત્યારે આપણને કામ લાગતી હશે. પછી કાર્યનો બીજો એકમ પણ છે EV, ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનનો ઈ અને વોલ્ટનો ઈ. 1 EV = 1.6 × 10^-19 જૂલ થાય. શું થાય? 1 EV = 1.6 × 10^-19 જૂલ થાય. આ તમારા માટે એકદમ ઇઝી છે, અત્યારે યાદ ન રહી તો કાંઈ નહીં, ફ્યુચરમાં રહી જશે. કારણ કે આ 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. આ શું છે? ઇન ફ્યુચર તમારે આવશે. આ શું છે? બીજું કાંઈ નથી, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. એટલે અત્યારે કદાચ યાદ ન રહીએ તો 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ઓટોમેટિક રહેવાનું જ છે, એટલે ચિંતા કરવાની છે નહીં. પછી એક એકમ તમે 1 કિલોવોટ અવર, KWH, કિલો વોટ, વોલ્ટ નહીં વોટ, કિલો વોટ અને હવર, હવર એટલે કલાક. 1 કિલોવોટ અવર = 3.6 × 10^6 જૂલ. તો આ 2-3 એકમ હતા કે જે આપણે યાદ રાખશું
અત્યારે તો કદાચ મેં બી યાદ નહોતી તો કાંઈ નહીં, પણ ધીમે 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 પ્રેક્ટિસ કરશું એટલે ઓટોમેટિક આપણે રહી જશે, અને વારે ઘડીએ આ બધી વસ્તુનું રિવિઝન થવાનું છે એટલે ઓટોમેટિક આપણે ખબર પડી જશે. ક્લિયર? તો આ તમારા માટે કાર્યના એકમો છે. હવે કાર્ય સદિશ રાશિ બનશે કે અદિશ રાશિ બનશે, કાર્યનું ફોર્મ્યુલા તો બધાને ખબર છે. આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાવો તો એ જે સ્થાનાંતર કરે એ બળ અને સ્થાનાંતરનો બેને ગુણાકાર કરી નાખો એટલે કાર્ય મળી જાય. ક્લિયર? હવે કાર્ય સદિશ રાશિ છે, કાર્ય અદિશ રાશિ છે, એ વસ્તુ જોવાની છે. એ વસ્તુ કેના પરથી ખબર પડશે? અહીંયા અદિશ ગુણાકાર આવે છે કે સદિશ ગુણાકાર આવે છે. ક્લિયર? તો એ પહેલાં તમારે શું શીખવાનું છે કે બળ બે પ્રકારના છે. બળ કેટલા પ્રકારના છે? એક તો અચળ બળ છે અને એક છે ચલિત બળ. અચળ બળ શું છે અને ચલિત બળ શું છે એ વન બાય વન હું તમને કહી દઉં, એટલે આપણને ધીમે 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 આમાં પાપા પગલી કરતાં આગળ નીકળી જશું. ખબર એ નહીં પડે કે કાર્ય કેવી રીતે તમે સમજી ગયા હો. એનસીઆરટીમાં કોઈ વસ્તુ જોવાની જરૂર છે અને હું જે કંઈ વસ્તુ લખાવું છું એટલી મોર દેન ઇનફ છે તમારા રિવિઝન માટે. ક્લિયર? કે હવે આપણે શરૂઆત કરવાના છીએ. પહેલાંમાં પહેલાં તો અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ એટલે કે કોન્સ્ટન્ટ ફોર્સ. તો પહેલાં તો કોન્સ્ટન્ટ ફોર્સ કોને કહેવાય? તો કે જ્યારે તમે કોઈ પદાર્થ પર બળ લગાડતા હોય, ફોર એક્ઝામ્પલ હું આ બોર્ડ ઉપર બળ લગાડું છું, તો જ્યાં સુધી હું બળ લગાડું ત્યાં સુધી હું બળ માનો કે 50 ન્યૂટનથી મેં લગાવવાની શરૂઆત કરી તો મૂલ્ય પણ 50 ન્યૂટન જ રહેવું જોઈએ. અને જે દિશામાં લગાવ્યું અત્યારે મેં અંદરની દિશામાં લગાવ્યું તો પછી એમ ક્રોસેય નહીં થવાનું કે આમેય નહીં થવાનું, ઉપરેય નહીં જવાનું, નીચેય નહીં જવાનું. એક્ઝેટ અંદર, એટલે એક્ઝેટ અંદર મતલબ મૂલ્ય અને દિશા સમગ્ર ગતિ દરમિયાન બદલાતી ન હોય તો એવા બળને શું કહેવાય? અચળ બળ. કોન્સ્ટન્ટ ફોર્સનો મતલબ શું થાય? પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા સમગ્ર ગતિ દરમિયાન કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ રહેવું જોઈએ, એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે કાર્ય છે ને, એ મેં તમને કીધું બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે, પરંતુ કાર્ય છે એ બેનો અદિશ ગુણાકાર છે. એટલે ચોખ્ખી વાત છે, અદિશ ગુણાકાર હોય એટલે મૂલ્ય જ મળે કે નહીં? તો કાર્ય કેવી રાશિ થશે? કાર્ય કેવી રાશિ થશે? અદિશ રાશિ થશે. કાર્યને ખાલી મૂલ્ય હશે અને એ મૂલ્ય શું થાય? FD cos theta. હા કે ના? પરંતુ મેં અહીંયા લખ્યું કોસ થીટાને આપી દીધો, તો F cos theta into D. ઘટક શા માટે પડ્યા એ તમને આગળ ખબર પડશે, કારણ કે ઘટકનો રોલ છે ને બહુ અગત્યનો છે. MCQમાં સ્પીડ લાવવા માટે આ મેં ઘટક પાડ્યા ને. જો કેવી રીતે, ફોર એક્ઝામ્પલ તમને એક આકૃતિ બનાવીને બતાવું. માનો કે આ બ્લોક છે, એમ દળનો બ્લોક છે, એના પર મેં આવી રીતે બળ લગાડ્યું. એક સમસ્થિતિ સાથે મેં કેટલાને એંગલે લગાવ્યું બળ? થીટાને એંગલે બળ લગાવ્યું. તો ચોખ્ખી વાત છે, નાનો છોકરો છે, આ ટ્રક છે, એને દોરીથી એમ ખેંચતા હોય તો કાંઈ નીચે બેહીને તો ખેંચવા નથી, ઊભા ઊભા દોરીને ખેંચે તો પણ ટ્રક આગળ ચાલે કે ન ચાલે? ભેજે મજે ટ્રક હોય એને નાનો છોકરો દોરીથી ખેંચે તો એ તો ઊભા ઊભા ખેંચતો હોય તો એ ટ્રક આગળ ચાલતો હોય કે નહીં? તો છોકરો જેટલું બળ લગાડે એના બે બળના ઘટક પડે. થીટા છે તેનો ઘટક F cos theta અને આ ઘટક થઈ ગયો F sin theta. ટ્રક ઉપર જાય છે કે આગળ વધે? ટ્રક આગળ વધે. થોડાક સમય પછી ટ્રકનું અહીંથી D જેટલું સ્થાનાંતર થઈ ગયું અને ટ્રક પહોંચી ગયો અહીંયા. હા કે ના? હવે મને કહેજે, ટ્રકને આગળ લઈ જવા માટે કોણ જવાબદાર છે? F cos theta જવાબદાર હતો કે F sin theta જવાબદાર હતો? F sin theta જવાબદાર નહોતો. કોણ જવાબદાર હતો? આપણે કયો ઘટક લેવાનો? સ્થાનાંતરની દિશાનો ઘટક લેવાનો. કયો ઘટક લેવાનો? કારણ કે આ ઘટક છે એ તો સ્થાનાંતરને લંબ છે, સ્થાનાંતર સમક્ષિતિજ અક્ષ ઉપર છે, F sin theta તો શિરોલંબ અક્ષ ઉપર છે. તો આ બળનો કોઈ રોલ છે નહીં. આ ભેજામાં ગયું કે નહીં? આ ઘટકો પાડવાનું રીઝન તને ફ્યુચરમાં ખબર પડશે. તો અહીં લખવું હોય લખી નાખું તમારે કે પદાર્થને સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરવા માટે માત્ર કયો ઘટક જવાબદાર છે? F cos theta ઘટક જવાબદાર છે. આ એક્ઝામ્પલ પૂરતો જો, ભાઈ તમને થીટા આની સાથેનો આપ્યો હોય સમજે, હવે થીટા તમને શિરોલંબ સાથેનો આપ્યો હોય તો આ ઘટક શું થઈ જાય? તો આ F cos theta થાય, આ ઘટક F sin theta થાય. તો હવે સ્થાનાંતર માટે જવાબદાર ઘટક કોણ હોય? F sin theta. પર્ટિક્યુલરલી આ એક્ઝામ્પલની વાત કરું છું, સમજાય છે? તો આને તમે પહેલી ભાષામાં વિચારો તો આ શું કહેવાય? આ બળ અને D cos theta શું કહેવાય? D એફ પરનો પ્રક્ષેપ. અરે યાર ના ખબર પડી, આ વેક્ટર, આ બી વેક્ટર, અહીંથી લાઈન દોરું, આ થીટાના ઘટક શું થઈ ગયો? B cos theta. એનું મૂલ્ય અને B એ પરનો પ્રક્ષેપ. તો અહીંયા બીજી આકૃતિ બનાવી હોય તો આપણે આવી રીતે આકૃતિ બનાવી દઈએ. આ વખતે D ના ઘટક પાડો હોય તો પાડી લઈએ.
આ એફ છે, સ્થાનાંતર આપણું આ દિશામાં છે, આ થીટા. તો ડી આ બાજુ છે, તો ડીનો આ એક આ દિશાનો ઘટક પડ્યો હોય તો આ ઘટક પડશે ડી કોસ થીટા, અને એને લંબ ઘટક પડે, આ ડી છે ને એને લંબ ઘટક છે ડી સાઇન થીટા. ક્લિયર? તો બસ પહેલાં જેમ છે, આની કંઈ જરૂર નથી દોરવાની, ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે. ડી આપણે આ દિશામાં કરીએ છીએ તો થીટા સાથેનો ઘટક એટલે એફ પરનો ઘટક લખો મેં તો ડી કોસ થીટા. તો અહીંયા શું છે, બોડી ગુણ્યા સ્થાનાંતરનો બોડીની દિશાનો ઘટક, સ્થાનાંતરનો બોડીની દિશાનો ઘટક, અથવા તો બોડીનો સ્થાનાંતરની દિશાનો ઘટક લઈએ. આ બોડીનો સ્થાનાંતરની દિશાનો ઘટક એફ કોસ થીટા ઇન્ટુ સ્થાનાંતર, બેમાંથી તમે કોઈ પણ રીતે આકૃતિ, આ વસ્તુ ક્યારે કામ લાગશે, એમસીક્યુ સોલ્વ કરવામાં કામ લાગશે. અત્યારે થોડુંક એવું લાગે સર આ તો ફ્યુઝ ઉડી જાય છે, નહીં ઉડે મારી ગેરંટી. તમને જરૂરિયાત હું સિમ્પલ ભાષામાં કહું ને તો આપણને ઇઝી પડે ત્યારે હું બોડીના ઘટક પાડીશ, અને જ્યારે આપણને એવું લાગશે કે અહીંયા સ્થાનાંતરના ઘટક પાડવાથી ઇઝી પડે છે તો ત્યારે સ્થાનાંતરના ઘટક પાડીશું. એ પ્રેક્ટિસની વસ્તુ છે, આવડી જશે, ચિંતા ન કરો. ક્લિયર? તો એક આકૃતિ દોર નાખજો, આ આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે, ના કરો તો એ વાંધો નહીં, અને કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી મને. અહીંયા બીજો બ્લોક દર્શાવી દેવાનો, આ સ્થાનાંતર થઈ ગયું એનું, આ પહેલી પોઝિશન એમ વન, આ બીજી પોઝિશન એમ ટુ. ક્લિયર? હવે જરૂરી નથી કે પદાર્થ પર બોડ લગાડો તો સ્થાનાંતરનું મૂલ્ય છે એ બોડીની દિશામાં જ હોય. જરૂરી નથી કે પદાર્થ પર જ્યારે બોડ લાગતું હોય ત્યારે બોડ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય, બંને વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે, બંને લંબ પણ હોઈ શકે. બીજી એક વસ્તુ, જ્યારે જ્યારે મને એવું લાગશે કે મારે તમને થોડીક થિયરી વ્યવસ્થિત લખાવવાની જરૂર છે ત્યારે હું બોર્ડ ઉપર આવી રીતે લખી દઈશ, બાકી મસ્ત રીતે સમજીએ આપણે. રેડી? ચાલો, આપણી પાસે એક ફોર્મ્યુલા આવ્યું છે, ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા, ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા, અને કોસ થીટાની તમને જો વેલ્યુ ખબર હોય તો કોસ થીટા છે, સાંભળજો હું અમુક તને ભાગ પડી દઉં, થીટા છે એ ઝીરો હોય તો કોસ ઝીરોની કિંમત વન થાય, હા કે ના? ઝીરોથી લઈને નેવુંની વચ્ચે હોય ત્યારે આની વેલ્યુ ધન મળે, ખાલી કોસની વાત કરું છું, હા કે ના? ઇઝ ઇક્વલ ટુ નથી લીધા, ખાલી ઝીરો ઝીરો નહીં પણ ઝીરો કરતાં મોટા અને નેવું નહીં નેવું કરતાં નાના ત્યારે કોસની કિંમત ધન મળે, હા કે ના? કોસ પિસ્તાલીસ વન બાય રૂટ ટુ, કોસ સાઠ વન બાય ટુ, જ્યારે નેવું કરો ત્યારે એની કિંમત શૂન્ય થઈ જાય, હા કે ના? પછી 91 થી તમે 180ની વાત કરો, 91 થી 179ની વાત કરો ને ચાલો, ત્યારે એની કિંમત ઋણ હોય, 180 કરો ત્યારે એની કિંમત માઇનસ વન હોય, હા કે ના? ત્યારે એની કિંમત માઇનસ વન હોય. આ બધી વસ્તુ આપણને ખબર છે. તો અહીંયા પણ થીટાની વેલ્યુ વધઘટ થશે, જો થીટા હું ઝીરો મૂકીશ તો આની કિંમત એફ ડી વધશે ખાલી, જો હું થીટાની વેલ્યુ ઝીરોથી 90ની વચ્ચે મૂકીશ તો આની કિંમત ધન આવશે, જો અહીં થીટાની કિંમત હું 90 મૂકીશ, મતલબ બોડ અને સ્થાનાંતર, થીટા શું છે અહીં, થીટા એ એફ અને ડી વચ્ચેનો ખૂણો છે, બોલા કે ના? મતલબ બોડ અને સ્થાનાંતર વચ્ચેનો એંગલ વધઘટ થાય તો કાર્ય ધન શૂન્ય અથવા ઋણ તમને મળી શકે, હા કે ના? પોઝિટિવ વર્ક, ધન કાર્ય ક્યારે મળી શકે? નેગેટિવ વર્ક ક્યારે મળી શકે? અને ઝીરો વર્ક એટલે શૂન્ય કાર્ય ક્યારે મળી શકે? એક તો પહેલામાં પહેલી વસ્તુ એંગલ ઉપર ડિપેન્ડ છે, હા કે ના? ફોર એક્ઝામ્પલ સાંભળીએ, એફ અને ડી વચ્ચેનો ખૂણો લેસ ધેન 90 હોય તો કાર્ય તને ધન મળે, ના ખબર પડી? એફ અને ડી વચ્ચેનો ખૂણો લેસ ધેન 90 હોય ત્યારે તને કાર્ય ધન મળે. પછી એફ અને ડી વચ્ચેનો ખૂણો ગ્રેટર ધેન 90 હોય ત્યારે કાર્ય તમને ઋણ મળે, કારણ કે અહીંયા માઇનસ થશે ને કિંમત, બંને પરમ એક્ઝેક્ટ લાંબ હોય એટલે કે બંને વચ્ચેનો એંગલ એક્ઝેક્ટ 90 હોય ત્યારે કાર્ય તમારું શૂન્ય થઈ જાય, હા કે ના? પછી 90 લઈ શકો, 270 લઈ શકો, સમજાય છે?
એ રીતે પછી આખું એકમ મળતું ફેરવા કરવાનું. તો એક વસ્તુ આ થઈ ગઈ. હવે નેગેટિવ વર્ક તમને ક્યારે મળે એનું એક તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, કોઈ પદાર્થ છે એ થીટા ઢાળવાળા સમતલ પરથી એક બ્લોક ગતિ કરે છે, સાંભળીને એમ દળનો બ્લોક ગતિ કરે છે. હવે અહીંયા ઘર્ષણ બળ કેવી રીતે છે? પાછળની દિશામાં લાગશે. બ્લોક આગળ ગતિ કરે છે એટલે સ્થળાંતર કઈ દિશામાં છે? આગળની તરફ છે. ના ખબર પડી, બ્લોકનું સ્થળાંતર આગળ થાય છે પરંતુ જે બળ લાગે છે ઘર્ષણ બળ એ કઈ રીતે કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે ઘર્ષણ બળમાં બળ અને સ્થળાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે એંગલ કેટલાનો મળે? 180. અને 180નો એંગલ મળે એટલે કિંમત મૂકો -1. -1 મૂકો એટલે જવાબ આવે -. કાર્ય શું મળે? હા કે ના? હા કે ના? આ એફ શું છે? ઘર્ષણ બળ છે. આ ભેજામાં ગયું કે ના ગયું? ઋણ કાર્ય ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ મળે. જસ્ટ મેં તને એક એક્ઝામ્પલ આપ્યું કે કાર્ય ઋણ હોઈ શકે તો એકાદ એનું એક્ઝામ્પલ તો સર આપો. તો એનું એક્ઝામ્પલ છે ઘર્ષણ બળ. કારણ કે ઘર્ષણ બળમાં એફ અને ડી વચ્ચેનો એંગલ એકસો એસીનો. તેથી અહીંયા તમે કાર્ય વિચારો એફ ડી કોસ 180 અને કોસ 180 -1 મૂકો તો જવાબ આવે -FD. આ ભેજામાં ગયું તારા? તો સર ઝીરો વર્કનું એકાદ એક્ઝામ્પલ આપો ને. હવે બહુ એવું હોય તો આપી દો, એમાં કંઈ વાંધો નહીં. માનો કે તમે કોઈ દોરીથી એક પથ્થરને બાંધ્યો છે, આ પથ્થર છે, એને તમે સમક્ષિતિજ માર્ગ પર ગતિ કરાવો છો. હવે કોઈપણ બિંદુએ સ્થળાંતરની દિશા કઈ હોય? એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. વેગની દિશા કે સ્થળાંતરની દિશા બંને એક જ થાય કે નહીં? આ થઈ ગયું સ્થળાંતરની દિશા. અને આ બાજુ સેન્ટર તરફ બળ લાગે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી બળ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 90 છે. તો નિયમિત વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 90 છે. FC અને સ્થળાંતર પરસ્પર લંબ છે એટલે કે થીટા બરાબર 90 છે. અને તમે એ મૂકો W બરાબર FCD કોસ 90 તો આનો જવાબ આવે 0. ભેજામાં ગયું? ઝીરો વર્કનું એક્ઝામ્પલ આ થઈ ગયું. નિયમિત વર્તુળાકાર ગતિ તો અથવા તો અહીંયા દોરી બાંધેલી હોય તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ હોય? તણાવ બળ જ હોય. તો દોરીનું તણાવ બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો પણ 90 જ થાય. કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિમાં તે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પડે? દોરીનું તણાવ બળ પૂરું પડે. બોલો હા કે ના? તો સર પોઝિટિવ વર્કનું એકાદું એક્ઝામ્પલ આપો ને. કરી દો. માનો કે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવો છો. કોઈ પદાર્થ મુક્ત પતન કરે. આ પથ્થરનું શું કરાવ્યું આપણે? મુક્ત પતન. તો સ્થળાંતર કઈ દિશામાં છે? નીચે તરફ. ગ્રેવિટેશનલ ફોર્સ કઈ દિશામાં છે? ગુરુત્વાકર્ષણ બળ. આ લખી નાખજે, FG લખ્યું, બીજું કંઈ નથી. ગુરુત્વાકર્ષણ બળે છે. ગુરુત્વાકર્ષણ બળે નીચે તરફ, સ્થળાંતર નીચે તરફ. તો એંગલ બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 0. અને બંને વચ્ચેનો એંગલ જ્યારે 0 હોય તો FD કોસ 0 અને કોસ 0ની કિંમત મેક્સિમમ આવે. W બરાબર FD. તો આ પોઝિટિવ થઈ ગયો. આ જ વસ્તુ અહીંયા નેગેટિવ વર્કમાં તમે લખી શકો. નેગેટિવ વર્કમાં જો હજી એક એક્ઝામ્પલ આપવું હોય ઘર્ષણ બળ સિવાયનું, એક આ તો છે જ, એક આ લખી નાખજે. આના સિવાયનું એક એક્ઝામ્પલ આપો. આ તો ગુરુત્વાકર્ષણ બળની વાત આવી એટલે માનો કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે. સાંભળીએ, કોઈ વ્યક્તિ નીચે ઊભા ઊભા પથ્થરને ઉપર તરફ થ્રો કરે છે. તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં પથ્થર ઉપર જાય કે નહીં? તો સ્થળાંતર ઉપર તરફ છે, FG ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે. તો થીટા કેટલાનો થશે? 180. એટલે કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન પામતો પદાર્થ કાર્ય તમને પ્લસ આપે. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં ઉપર તરફ તમે જ્યારે પદાર્થને ફેંકો ત્યારે તમને કાર્ય ઋણ મળે. આ ભેજામાં ગયું કે નહીં? તો સરસ મજાનો ચાર્ટ છે. આ ત્રણ વસ્તુ અને એક્ઝામ્પલ, આના બે લખી નાખજો, આ બેને એક એક્ઝામ્પલ લખી નાખો. ક્લિયર? ઓકે, બીજી એક વસ્તુ એકદમ આમ મસ્ત બધી કોન્સેપ્ટ ગોતી ગોતી ગોતીને તમારા માટે શોર્ટમાં અને સરસ મજાનું મટીરિયલ બનાવવાનું છે.
कार्य महत्तम क्यारे मळे विचारो तो के भाई थीटा की किंमत मेक्सिमम हो त्यारे मतलब कोस थीटा मेक्सिमम हो त्यारे तो कार्य मेक्सिमम क्यारे मळे तो के फोर्स अने डिस्प्लेसमेंट बने एक ज दिशा में हो तो थीटा बराबर जीरो मळे अने थीटा जीरो हो तो डबल्यू बराबर प्लस एफ डी अने आ जे कार्य मळे ए तमने मेक्सिमम मळे हा के ने एंगल पर बड़ी वस्तु है कार्य मिनिमम अथवा तो न्यूनतम क्या मे चलो विचारो कार्य न्यूनतम क्या मे कर्सन बड़ो एक्जाम्पल थी गयु ने भाई एफ आ बाजू हो डिस्प्लेसमेंट आ बाजू थत होीटा जैसे 180 हो घर्षण बड़ एक्जाम्पल विचारी लिया तो कार्य तमने केव माइनस एफ डी अने किंमत माइनस एट के आई थी गई मिनिमम कार्य जीरो क्या मे आमा तो बहुत विचार नहीं कारण के आम तो एक्जेक्ट 19 एंगल हो तो जीरो थी सके बाकी जीरो थी सके नहीं आ ना लखो तो चाल से कारण के कार्य धन क्या मिली सके तो के जीरो थी 90 वच्चे धन मिली सके बीजो एक एंगल ये विचारो जे क्या धन मिली सके पर ए तो विचार कोई जरूर नहीं कारण फरी विचारो ओएलएसटीसी प्रमाण विचारो तो 270 थी 360 में कार्य धन मिली सके कारण के कोस धन है क्या पास धन मिली सके 270 थी 360 की वच्चे धन मिली सके ऋण क्या मिली सके आ बे में 91 थी लई ने 270 लगे 91 थी 179 रखी नाखो अने 181 थी 180 लखो तो चाल शाटे कारण 180 ऋण ज हो 180 ऋण ज हो न्यूनतम हो 91 थी लई ने 270 लगी कार्य तमने केव मे ऋण मे એટલે આમાં બહુ એટલું બધું વિચારવાની કંઈ જરૂર છે નહીં જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ બધી વસ્તુ ખબર પડતી હશે કે ભાઈ એંગલનો ખ્યાલ છે કોસની કિંમત તમને બધાને ખબર જ છે કયા ચરણમાં પ્લસ હોય કયા ચરણમાં માઇનસ હોય આ તો જેમ વધારે ડિટેલમાં જઈએ ને એમ એમાં અંદર ઘૂસતા જશું એટલે ઉપર છેલ્લા છપછપિયા કરીને બારોવા નીકળી જશું તો એટલો બધો પ્રોબ્લેમ આવશે નહીં એકાદું એક્ઝામ્પલ કરાવી દઉં 28 ગુણાકારનું થઈ જાય અને પ્રેક્ટિસે થઈ જાય ક્લિયર ઓકે હવે જો હા 3 એમસીક્યુ છે બધા નાના નાના છે પરંતુ કાર્યનું જે કંઈ કોન્સ્ટન્ટ ફોર્સ વડે થતું કાર્ય છે એ બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે પહેલાં પહેલાં જુઓ તમને 100 ન્યૂટનનું બળ લગાડ્યું છે સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે લગાડ્યું છે અને સમક્ષિતિજ દિશામાં થતું સ્થાનાંતર કેટલું છે 5 મીટર તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડાયરેક્ટ ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા હવે તમે તમારી ગમે તે રીતે કરી શકો છો એફ અને ડી વચ્ચેનો એંગલ કેટલાનો છે 30નો તો હું જો બે રીતે દાખલો બેમાં સેમ જ છે પણ કઈ રીતે વધારે તમને શૂટ થાય એ તમને બતાવું એફની કિંમત 100 મૂકો ડીની કિંમત 5 મૂકો અને કોસ 30 મૂકો તો કેટલા થયા 500 × √3/2 બરાબર 250 √3 આ તારો આન્સર છે આ દાખલો પણ સાચો છે હવે આને હું આમ કરું તો ડબલ્યુ બરાબર ડી ઇન્ટુ એફ કોસ થીટા આવું થઈ ગયું સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક તો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક શું થઈ ગયો એફ કોસ 30 બધી વસ્તુ એકની એક જ છે 100 × √3/2 તો કેટલા થયા 50 √3 થયા આ 5 થઈ ગયા અને આ થઈ ગયા 50 √3 કાંઈ ફરક છે બેમાં ફરક કાંઈ નથી પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ આ વસ્તુ વધારે મજા આવે કે ભાઈ આપણે તો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક લેવાનો છે બસ તો 100 cos 30 કરી નાખો એટલે દાખલો થઈ ગયો પૂરો અથવા તો એફડી કોસ થીટા લખો તો એ બધું એકનું એક જ છે પરંતુ સ્પીડ કેમાં વધારે આવશે સ્પીડ આમાં વધારે આવશે ફરક વધારે નહીં પડે 10 સેકન્ડ 15 સેકન્ડનો પડશે પરંતુ આ 15 સેકન્ડના ફરક તમે ગણો તો ફાઇનલ એક્ઝામમાં ઘણો બધો ફરક પડતો હોય છે સમજાય છે બાકી તમે બધા હોશિયાર છો કાર્યનો એકમ તમે બધા જોઈ ગયા એક મેં તમને કેલરીવાળો એકમ નથી કીધો તો કાર્યનો એક એકમ એવો પણ થાય 1 કેલરી બરાબર 4.184 જૂલ આ જનરલી ફિઝિક્સમાં આપણે ઉષ્માવાળા જેટલા ચેપ્ટર છે એમાં કેલરીનો ઉપયોગ કરશું બાકી કરવાના છીએ નહીં ઓલું એક એવી લખાયું હતું ને એની પહેલાં 1 કિલો વોટ અવર લખાયું હતું તો એની સાથે એક એડ કરી દેજો 3.6 × 10 ની 6 જૂલ 1.6 × 10 ની -19 જૂલ અને 1 કેલરી બરાબર 4.184 જૂલ ઘણી વખત 4.2 લખેલા હશે ચિંતા કરવાની જરૂર નથી ચાલો
આના પછી તમને એવું કીધું કે જો એક પદાર્થ પર સ્થાનાંતરની દિશામાં બળ લગાડતા, એટલે ચોખ્ખી વસ્તુ આપને ખબર પડી ગઈ, જે દિશામાં સ્થાનાંતર છે એ જ દિશામાં એફ હોય તો ડબલ્યુ બરાબર એફ ડી કોસ ઝીરો, અને ખાલી લખવાનું આવશે એફ ડી, હા કે ના? કારણ કે થીટા બંને વચ્ચેનો ઝીરો થઈ ગયો. તેના પર 20 જૂલનું કાર્ય થાય છે, કાર્ય લખીને એક 20 જૂલ. અહીં 2 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગથી પ્રવેગિત થાય છે. દળ આપ્યો અને પ્રવેગ આપ્યો તો એફ બરાબર હું એમ એ લખી નાખું, તમને કોઈ પ્રોબ્લેમ? અરે આપને શું પ્રોબ્લેમ હોય? દળ આપેલું છે 2 કિલોગ્રામ, પ્રવેગ આપેલો છે, તો ડી બરાબર આવશે 5 મીટર. આટલું નાનું એવું છે, પણ આ તો પ્રેક્ટિસ થઈ જાય એટલે મેં કરાવ્યું છે, બાકી આવા એમસીક્યુ પૂછાય નહીં. આ તો નાના નાના એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જાય અને ફોર્મ્યુલા મગજમાં બેસી જાય એટલે આવું કરાવું છું. સમજાય છે? આ બધી વસ્તુ ટૂંકમાં ધીમે ધીમે નાના નાના કોન્સેપ્ટ છે, મગજમાં લોજિક આપણે ક્લિયર થતા જાય કે સ્થાનાંતરની દિશામાં બળ હોય તો એનો મતલબ થાય થીટા ઝીરો. સમજાય છે? ચાલો થોડુંક અદિશ ગુણાકારની પ્રેક્ટિસ થઈ જાય એટલે આવી રીતે કરાવ્યો કે ભાઈ એક એફ વેક્ટર છે 2i + 3j ન્યૂટનનું છે. એક પદાર્થ એવી રીતે લાગે નું બળ એક પદાર્થ પર એવી રીતે લાગે છે કે જેથી તે એ બરાબર 0, 1, 2 બિંદુથી 2, 3, 4 બિંદુ સુધી પહોંચે છે. તો અહીંયા તમારે સ્થાનાંતરને જો સ્થાન સદિશ લખવો હોય તો કેવી રીતે લખી શકાય? એક્સમાંથી એક્સ બાદ કરો, એને કહી દો આઈ. YM માંથી YM બાદ કરો, એને કહી દો જે. અને ZM માંથી ZM બાદ કરો, એને કહી દો કે. તો સ્થાન સદિશ શું આવી ગયો? 2i 2j 2k. આવી રીતે ભેજામાં ગયું. બસ આવું નાનું નાનું કદાચ કોઈક વાર પૂછી નાખે તો ચિંતા નહીં કરવાની. અને W બરાબર તમને ખબર છે એફ વેક્ટર અને ડી વેક્ટર બેનો અદિશ ગુણાકાર કરવાનો છે. હવે પ્રેક્ટિસ થઈ ગઈ ને એટલે કરાયો, તો સમજી ગયા? 2i + 3j કાંઈ ન હોય તો 0k, કારણ કે અહીં આની પાસે 3 છે ને, 2i 2j 2k, 2i 2j 2k. હવે આઈ છે એ એક્સ દિશાને એકમ સદિશ છે, જે છે એ વાય દિશાને એકમ સદિશ છે, અને ઝેડ છે એ ઝેડ સોરી કે છે એ ઝેડ દિશાને એકમ સદિશ છે. એકમ સદિશનું મૂલ્ય એક જ હોય એ તો બધાને ખબર છે. હવે જો હું i.i કરું તો શું થાય? પહેલાંનું મૂલ્ય બીજાનું મૂલ્ય ઇન્ટુ બંને વચ્ચેનો એંગલ, તો બંને વચ્ચેનો એંગલ કેટલો છે? કોસ, કારણ કે ડોટ ગુણાકાર છે એટલે કોસ આવે, અને બંને એક્સ દિશાના છે એટલે એક જ દિશા થઈ, તો આનો જવાબ આવે છે 1. એવી રીતે તમે જે ડોટ જે કરો તો 1, 1 cos 0 એ પણ 1 આવે, k.k કરો તો એ પણ 1 થાય. પરંતુ જો તમે i.j કરો તો i છે એ x દિશામાં છે, j છે એ ઝેડ વાય દિશામાં છે, તો આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1. અરે ખબર ને, તમે આવી રીતે લખતા હોય પહેલાંનું મૂલ્ય બીજાનું મૂલ્ય અને બંને વચ્ચેનો કોસ, તો અહીંયા પહેલાંનું મૂલ્ય 1, બીજાનું મૂલ્ય 1, બંને એકમ સદિશ છે, બંને વચ્ચેનો એંગલ cos 90, તો 0 છે. એવી રીતે જે કે કરો તો પણ 0 આવે, કે જે કરો તો પણ 0 આવે, જે આઈ કરો તો પણ 0 આવે, આઈ કે કરો કે કે આઈ કરો, બધાનું મૂલ્ય શું આવે? 0. એટલે આપણે ખબર એટલી પડી ગઈ, આપણે ખાલી કરવાનું શું, આઈનો આઈ સાથે ગુણાકાર કરવાનો, જેનો જે સાથે ગુણાકાર કરવાનો, કેનો કે સાથે ગુણાકાર કરવાનો. અલ્ટિમેટલી જો આમ વિચારીએ તમે એક એક આખું સ્ટેપ તમે કરાવો તો બ્રેકેટ કેવી રીતે ઓપન થાય? આ 2i છે એના આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડે, 3j છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડે, અને 0k છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડે, હા કે ના? પરંતુ આઈનો આઈ સાથે ગુણાકાર થશે, આઈનો જે સાથે તો 0 જ થવાનો છે, આઈનો કે સાથે પણ 0 જ થવાનો છે, એટલે એ લખવાની જરૂર જ નથી. ભેજામાં ગયું કે નહીં? ના ગયું. આઈનો આઈ સાથેનો ગુણાકાર કરીશ તો મને જવાબ મળશે કેવી રીતે આવશે? 2i × 2i + 2i × 2j કરીશ તો એ તો 0 થઈ જશે. ચલો એક સ્ટેપ કરી દઉં, 2i × 2k કરું એવી રીતે, આ 3j × 2i કરું, 3j × 2j કરું. ઘણા બધાને લોડ પડતો છે, ખરા હું આવું નાનું નાનું કરાવું છું, પણ કોઈકને ન ખબર પડતી હોય તો એના માટે પ્રેક્ટિસ થઈ જાય. હવે 0k નો તો બધા સાથે ગુણાકાર 0 જ થવાનો છે, લે તો કંઈ કરવાની જરૂર છે નહીં, આ તો 0 લખીને. હવે જો i 2 × 2 = 4, i.i 1 થઈ ગયું,
टू इंटू टू फोर आई डॉट जे जीरो थी गयो खबर पड़ी हा के ना टू इंटू टू फोर थी गयो आई डॉट के जीरो थी गयो वत्ता तन दू छ जे डॉट आई जीरो त्रण दू छ जे डॉट जे वन त्रण दू छ जे डॉट के जीरो ए तमने ऑलरेडी बधी वस्तु खबर छे छांचर दस जवाब आव्यो केटलो जवाब आव्यो दस छ એટલે થોડાક હોશિયાર હોઈએ આપણે તો આ કાંઈ વસ્તુ આપણે કરતા નથી આપણે ડાયરેક્ટ શું કરી દઈએ અદિશ ગુણાકાર છે ને ભાઈ તો ક્યાં ચિંતા છે આઈનો આઈ સાથે ગુણાકાર કરો બે ને બે ચાર જેનો જે સાથે ગુણાકાર કરો ત્રણ દૂન છ કેનો કે સાથે કરો જીરો ગુણ્યા બે જવાબ આવી ગયો દસ તો આપણે આવું કરીએ છીએ બીજામાં ગયું જો હોશિયાર હોઈએ તો આપણે આવું કરીએ છીએ ચલો ક્લિયર તો અચળ બળ વડે થતા કાર્યના અચળ બળ વડે થતું કાર્ય હોય તો એના આવા દાખલા હોઈ શકે પછી એમાં નાના નાના થોડા થોડા ફેરફાર હશે એ કેવી રીતે હોય એ જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ કહેતા જઈએ હવે કાર્ય ઉર્જા પ્રમેય શીખવાનો છે શું છે એ કહું તમને હવે કાર્ય ઉર્જા પ્રમેય શીખતા પહેલાં એક ગતિ ઉર્જાને થોડીક ઇન્ફોર્મેશન આપી દો બધાને ખબર જ છે પણ છતાં પણ થોડુંક ગતિ ઉર્જા વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દો ઇંગ્લિશમાં કહેતા હતા એને કાઇનેટિક એનર્જી ઘણી વાર એવું લાગે કે માવ કેવું નાનું નાની વસ્તુ શીખવાડીએ કાં આપણે તમને ખબર જ છે ચિંતા ના કરો મને પણ ખબર છે અને તમને પણ ખબર છે ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા આપણે બધાને ખબર છે વન બાય ટુ એમ વી સ્ક્વેર આ વન બાય ટુ છે આ દોડ છે અને આ ઝડપનો વર્ગ છે ક્લિયર કોઈપણ પદાર્થની ગતિ ઉર્જાનો મતલબ શું થાય પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા હા કે ના પદાર્થ પાસે જે ગતિ છે એ ગતિને કારણે પદાર્થ પાસે કાર્ય કરવાની જે ક્ષમતા છે એને કહેવાય ગતિ ઉર્જા અથવા તો ગતિને કારણે એમાં જે ઉર્જા રહેલી છે એને કહેવાય ગતિ ઉર્જા તો જેમ પદાર્થની ગતિ વધારે હોય જેમ પદાર્થની ઝડપ વધારે હોય જેમ પદાર્થની ઝડપ વધારે હોય તો એની ગતિ ઉર્જા વધારે થાય કે નહીં હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ બોલને હું થ્રો કરું છું થોડા વેગથી થ્રો કરું છું તો મને હાથ ઉપર જે બળ લાગે છે જે મને હાથ ઉપર બળ લાગે છે એના કરતાં વધારે ફોર્સથી હું થ્રો કરીશ વધારે વેગ એને આપીશ તો મને હવે જે હાથ ઉપર ફોર્સ લાગે છે એમાં કેમાં વધારે થશે તો કે જેમ પદાર્થની ગતિ વધારે હશે એમ આમ સામે વધારે ઇફેક્ટ આપી શકે કે ન આપી શકે તો ગતિ ઉર્જા એટલે બીજું કંઈ છે નહીં પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને કહેવાય ગતિ ઉર્જા આ બધી વ્યાખ્યા એવી બેઝિક વસ્તુ તમે બુકમાં જોઈ લેજો એમાં કંઈ એટલું બધું કરાવવાની જરૂર છે નહીં એનો એકમ બધાને ખબર જ છે ગતિ ઉર્જા છે કોઈ પણ ઉર્જા હોય એનો એકમ એમ કે એસમાં જૂલ થાય સીજીએસમાં અર્ગ થાય એ બધી વસ્તુ જે કાર્યમાં હતી એ જ બધી વસ્તુ અહીં લાગુ પડે છે સમજાય છે તો હવે ગતિ ઉર્જાને કાર્ય સાથે શું લેવા દેવા છે તો હવે ગતિ ઉર્જાને જે કાર્ય સાથે શું લેવા દેવા છે એના માટેનો આખો પ્રમેય છે એનું નામ છે વર્ક એનર્જી થિયરમ વર્ક એનર્જી થિયરમ ગુજરાતીમાં કહેવાય ને કાર્ય ઉર્જા પ્રમેય કાર્ય ઉર્જા પ્રમેય અને આજની આપણી લેક્ચરની ડિસ્કશન અચળ બળ સુધી સીમિત રાખશું ચલ બળનો કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ કારણ કે એ થોડુંક વધારે લેન્ધી થઈ જશે આજનો લેક્ચર તો વર્ક એનર્જી થિયરમ પહેલાં પહેલાં એક સિમ્પલ એક તમને એક્ઝામ્પલ આપું અને પછી તમને ફોર્મ્યુલા સાબિત કરાવી દઉં એક જ વખત ફોર્મ્યુલા સાબિત કરાવીશ પછી ફોર્મ્યુલા સાબિત કે સાબિતી ક્યાંથી આવી એની કાંઈ જરૂર જ નથી માનો કે કોઈ એમ દળનો કોણ છે એનો પ્રારંભિક વેગ યુ હતો કેટલો હતો પ્રારંભિક વેગ યુ હતો એ ડી જેટલું સ્થાનાંતર કરે છે અને એનો અંતિમ વેગ થઈ જાય છે વી આ દરમિયાન એ પ્રવેગિત ગતિ કરતો હતો એનો પ્રવેગ હતો એ ક્લિયર છે કોઈ એક કોણ છે એનો દોડ એમ છે એ શરૂઆતનો વેગ યુ હતો યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતાં 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 આવે છે ડી જેટલું સ્થાનાંતર કરે છે અને આ દરમિયાન એ પ્રવેગિત ગતિ કરીને ફાઇનલ વેગ વી મેળવે છે તો આના માટેનો તમારે ફોર્મ્યુલા લખવું હોય તો તું આ લખી શકે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ ડી હા કે ને વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ એ ડી પરંતુ મને ખબર હતી કે ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે એ વન બાય ટુ એમ વી સ્ક્વેર થાય હવે જો મારે આને ગતિ ઉર્જા બનાવી હોય તો અહીંયા ઘટે શું વન બાય ટુ એમ ઘટે એટલે આ બાજુ હું વન બાય ટુ એમ વડે મલ્ટીપ્લાય કરી દઉં તો મારે આ બાજુ પણ કરવા પડે કે ન કરવા પડે બંને બાજુ મેં શું કહ્યું વન બાય ટુ એમ વડે મલ્ટીપ્લાય કરે લખી નાખજો બંને બાજુ વન બાય ટુ એમ વડે મલ્ટીપ્લાય કરતા તો ટુ ટુ કેન્સલ થઈ ગયા બ્રેકેટ ઓપન કરો વન બાય ટુ એમ વી સ્ક્વેર વન બાય ટુ એમ વી સ્ક્વેર બરાબર એમ એ ડી તો આ થઈ ગઈ તારી અંતિમ ગતિ ઉર્જા જ્યારે તારી પાસે વી ઝડપ છે
तेरे गति ऊर्जा नाम आपी दू छू के एफ फाइनल गति ऊर्जा અને જ્યારે તારી પાસે યુ ઝડપ છે ત્યારે તારી પાસે જે ગતિ ઉર્જા છે એ ઇનિશિયલ ગતિ ઉર્જા કે આઈ. તો આ થઈ ગઈ ફાઇનલ ગતિ ઉર્જા, આ થઈ ગઈ ઇનિશિયલ ગતિ ઉર્જા, અને આ થઈ ગયું એમ એ, એટલે કહેવાય આને એફ, એફ ઇન્ટુ ડી. એમ એ એટલે ફોર્સ થઈ ગયું ને. તો અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જાનો ફેરફાર, તો આને કહી દઉં ડેલ્ટા કે, એને જ કહેવાય ગતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ માઇનસ પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય કાર્ય, ડબલ્યુ બરાબર એફ ડી. તો આ થઈ ગયો ગતિ ઉર્જા પ્રમાણે, બીજું કાંઈ છે નહીં. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. પદાર્થ પર જેટલા બી બળ લાગતા હોય, ગમે એટલા બળ લાગતા હોય, બધા જ બળનું પરિણામી કાર્ય છે એ ડેલ્ટા કે જેટલું થાય. 500 બળ અલગ અલગ દિશામાં લાગતા હોય તો બધાને કારણે જે કાર્ય થાય એ કેટલું થતું જોઈએ, ડેલ્ટા કે જેટલું થવું જોઈએ. જો આની સિમ્પલ આનું સ્ટેટમેન્ટ બનાવવું હોય તો આવી રીતે બનાવી શકાય. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય છે. પરિણામી બળનો મતલબ શું થાય? ગમે તે બળ લાગતા હોય, ગમે તેટલા બળ લાગતા હોય, એ બધાનું પરિણામી બળ, પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, કાર્ય જેટલો હોય છે, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. હવે ચલ બળ, સોરી, આપણે અચળ બળની વાત કરતા હતા કોન્સ્ટન્ટ ફોર્સની, તો અહીંયા ત્રણ પ્રકારના એમસીક્યુ તમને પૂછી શકે. ક્યાં ક્યાં એમસીક્યુ પૂછી શકે, કેવી રીતે પૂછી શકે, એ બધી વસ્તુ હું તમને કરાવીશ, કારણ કે ટેક્સ્ટબુકમાં એની કોઈ માહિતી આપેલી છે નહીં, પરંતુ એમસીક્યુ તમે જોશો ત્યારે તમને ખબર પડે અરે આવા એમસીક્યુ બને છે. તો કેવી રીતે એને ટેકલ કરવાના વન બાય વન શીખવાડું છું. પરંતુ કાર્ય ઉર્જા પ્રમાણેનો મતલબ શું થાય? ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, આ વસ્તુ ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ સાબિતીની મારે કોઈ જરૂર નથી, મને તો આને ફાઇનલ ફોર્મ્યુલા આવડતો હોવું જોઈએ. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, ડેલ્ટા કે શું છે? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ચલો, ક્લિયર કે નહીં? હવે આના ઉદાહરણ કેવી રીતે, સોરી, એમસીક્યુ કેવી રીતે પૂછાય એ કરાવી દઉં. મેં ત્રણ એમસીક્યુ તમને પૂછ્યા છે, મેં તમને કીધું એવી રીતે કે અહીંયા ત્રણ પ્રકારના એમસીક્યુ તમને પૂછી શકે. કેવી રીતે? કે આ તો આપણને ખબર છે, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, કે એફ માઇનસ કે આઈ વન બાય ટુ એમ કાઉન્સમાં વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. હવે અહીંયા તમને ત્રણ અલગ અલગ ઇક્વેશન આપી દઈએ કે આ શું છે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનું ઇક્વેશન આપી દઈએ. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, કોણ એવો કીધો કે 2 કિલોગ્રામ દોડનો પદાર્થ એક્સ બરાબર 2t² + 3t + v સમીકરણ અનુસાર, આ સમીકરણ અનુસાર t બરાબર 1 સેકન્ડ માટે એક્સ અક્ષ પર ગતિ કરે છે. મતલબ t બરાબર 0 થી t બરાબર 1 સેકન્ડ માટે આ સમીકરણને અનુસરતા સરતા એક્સ અક્ષ પર ગતિ કરે છે, તો કાર્ય કેટલું થાય? બીજી વખતે તમને v વિરુદ્ધ t નું ઇક્વેશન આપે, ફોર એક્ઝામ્પલ v બરાબર t³/3, અને તને v x નું ઇક્વેશન આપે કે વેગ બદલાય છે પોઝિશનની સાથે સાથે. મતલબ કે વેગનું ફોર્મ્યુલા તને આપ્યું, x બરાબર 0 હોય ત્યારે વેગ મળે, x બરાબર d હોય ત્યારે વેગ કેટલો મળે, અને પછી તને કાર્ય કેટલું થાય એ પૂછ્યું છે. એકદમ ઇઝી દાખલા હોય, એમસીક્યુ જોઈને ગભરાઈ નહીં જવાનું, સાવ ઇઝીમાં ઇઝી દાખલા છે. પરંતુ આપણને ખબર જ ન હોય કે આવું કંઈક હોય તો આપણે દાખલા સોલ્વ કરી શકતા નથી. ઓકે, હવે જો આપણે પહેલું ઇક્વેશન છે એક્સ ટી વાળું ઇક્વેશન, મતલબ પહેલો દાખલો સોલ્વ કરીએ. હવે તમને ખબર છે આપણે જ રિક્વાયરમેન્ટ છે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, ડેલ્ટા કે બોલે તો 1/2 m કાઉન્સમાં વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર, પ્રારંભિક વેગ અને અંતિમ વેગની જરૂર છે. હવે તમને જે ઇક્વેશન આપ્યું છે એ કેના સ્વરૂપમાં આપ્યું છે? સ્થાનાંતરનું ઇક્વેશન આપ્યું છે. તો જ્યારે જ્યારે આવો દાખલો પૂછાય, પહેલો કેસ હોય એક્સ ટીના સ્વરૂપમાં હોય, ત્યારે સીધું શું કરી દેવાનું? વિકલન કરી દેવાનું, સીધો મને વેગ મળી જાય. v બરાબર dx/dt કરો તો શું થશે? 4t + 3. અહીંથી બે કિંમત તને મળી જાય, એક t બરાબર 1 સેકન્ડ માટે અને પેલી હોય t બરાબર 0 સેકન્ડ માટે. તો t બરાબર 0 સેકન્ડ હોય તો એને નામ આપી દઉં u આપી દઉં, તો 0 મૂકો તો અહીં જવાબ શું આવે? 3 મીટર પ્રતિ સેકન્ડ. અને t બરાબર 1 મૂકો તો જવાબ શું આવે? 4 ને 3 = 7 મીટર પ્રતિ સેકન્ડ. એને કહી દઈએ અંતિમ વેગ v. તો કાંઈ નહીં, હવે દાખલો થઈ ગયો પૂરો. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, 1/2 એમ દેખાય ને 2 કિલોગ્રામ, વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, વી સ્ક્વેર એટલે 49, 3 નો વર્ગ 9 = 40 જૂલ. દાખલો થઈ ગયો પૂરો. તો ચિંતા નહીં કરવાની, ઓહો સર આ તો એક્સ આવ્યો ને ડબલ્યુ ને આવું તો ક્યાંય આવ્યું જ નથી. અરે ભાઈ કાંઈ છે નહીં, એક્સ પરથી વી, હવે તો ભેજા નાખ્યું કે એકવાર થઈ જાય પછી તો આવડશે કે નહીં આવડે. તો એક્સ વિરુદ્ધ ટીનું કામ હોય એટલે તારે સીધું શું કરી નાખવાનું? વિકલન કરી નાખવાનું. શું કરી નાખવાનું? વિકલન. તો લખી નાખજે, એક્સ વિરુદ્ધ ટીનું પેલું મેથડ છે એમાં શું કરવાનું?
एक्स टी पर विकलन कर वेग मेळवानो पछी समय मूकी देवानो क्लियर ए तमारी रीते नोंध बनाई नाखजो। चलो बीजो बे किलोग्राम दळनो पदार्थ वी बराबर टी क्यूब बाय थ्री अनुसार सौथी ईजी में ईजी हो तो आ डायरेक्ट वेग तमारी सामे छे खाली समय मूकवानो आव्यो टी बराबर बे थी लईने टी बराबर पांच तने कीधु तो टी बराबर बे मूके तो बे नो घन आठ અને પાંચ મૂકે તો 125 ના છેદમાં 3 હાલો ડબલ્યુ બરાબર 1/2 એમ કાઉન્સમાં વિસ્કર માઇનસ વિસ્કર આમાં કંઈ છેદ નહીં બે કિલોગ્રામનો હતો વીસ સ્ક્વેર આનો વર્ક કરવાનો એટલે મારી કીધે કદાચ ડેટા મેં એવા આપી દીધા એટલે બાકી ડેટા ઇઝી હોય તો વાંધો આવે નહીં 88/64 હોય છેદમાં નવો આને તમારે સોલ્વ કરવાનું છે બેમાંથી 9 કોમન કાઢી નાખજો 125નો વર્ગ કરશો એટલે તમારો જવાબ આવી જશે માઇનસ 64 કરી નાખજો મારી કીધે ડેટા ટૂંકમાં થોડાક ઓલા અપાઈ ગયા છે એટલે એવું લાગે તો એમ 0 થી 2 સેકન્ડ કરી નાખો ચાલો અહીં 0 મૂકીશ એટલે આ જવાબ થઈ જશે 0 અહીં 2 મૂકું એટલે આ થઈ જશે 8/3 બીજું તો કેમ કરું થોડુંક અઘરું કરું એના કરતાં તો ડેટા બદલાવી નાખીએ ને મેં મારી રીતે ટૂંકમાં બનાવીને એમને મૂક્યા હતા 64/9 જીરો થઈ ગયો આનો જવાબ આવ્યો 64/9 જૂલ ક્લિયર તો આ બીજા પ્રકારના દાખલા વી વિરુદ્ધ ટીનો તમને ઇક્વેશન આપ્યો હોય તો કોઈ ચિંતા કરવાની નહીં ટીની વેલ્યુ મૂકીને વી લખી નાખવાનો અને દાખલો થઈ ગયો તમારો પૂરો ત્રીજો દાખલો એમ દળનો કણ અને આ પ્રોબ્લેમ છે ને એચસી વર્મા બુકનો પ્રોબ્લેમ છે એચસી વર્મા ખબર ને એચસીવી એનો પ્રોબ્લેમ છે એમ દળનો કણ એક્સ અક્ષ પર વી બરાબર એ રૂટ એક એ રૂટ એક્સ અનુસાર ગતિ કરે છે હવે અહીં તમે જો વેગની કિંમત બદલાઈ છે પરંતુ સ્થાનાંતરની સાપેક્ષે બદલાય છે મતલબ 2 મીટરે કંઈક વેગ અલગ હોય 5 મીટરે કંઈક વેગ અલગ હોય ભેજા માટે સ્થાનાંતર ઉપર તમને વેગનું ફોર્મ્યુલા આપેલું છે તો કોઈ ચિંતા નહીં કરવાની પેલું સ્થાનાંતર કયું છે તો કે એક્સ બરાબર 0 તો એક્સ બરાબર 0 આગળ વેગ હોય એને યુ કહી દઈએ તો આનો જવાબ આવે 0 પ્રારંભિક વેગ 0 થઈ ગયો બીજી વખતે તમને સ્થાનાંતર આપ્યું ડી તો એ કિંમત લખી નાખો વી બરાબર ડી આ દાઈ થઈ ગયો દાખલો પૂરો ડબલ્યુ બરાબર 1/2 એમ વી સ્ક્વેર દેખાય ને આનો વર્ક કરો એટલે એ સ્ક્વેર ડી રૂટ નીકળી ગયો અને અહીં થઈ ગયો 0 તો આનો જવાબ આવ્યો 1/2 એમ એ સ્ક્વેર ડી આટલો જ દાખલો હોય પરંતુ થોડીક બુદ્ધિ દોડે તો દાખલા સોલ્વ થાય કે એમ નમ થાય છે ને એકદમ ઇઝી આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં તો 3 પ્રકારના દાખલા અચળ બળ માટે અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય પરથી આ 3 પ્રકારના દાખલા પૂછી શકે એનાથી વિશેષ અને એક બોલો કયો અદિશ ગુણાકાર વાળો આઈ નો આઈ સાથે જેનો જે સાથે કેનો કે સાથે એમાં કંઈ અઘરું છે નહીં તો આટલી વસ્તુ બરાબર નહીં હતી હવે એનસીઆરટીમાં કોઈ વસ્તુ રહી જતી હોય ઉદાહરણ અને સ્વાધ્યાયમાં તો એ કરી લઈએ પહેલાં એટલે પછી આજના લેક્ચરને ફિનિશ કરી દઈએ ઉદાહરણનો પહેલો દાખલો કાઢો ચાલો એ આજના કોન્સેપ્ટને રિલેટેડ છે કરી નાખીએ ચલો તમને શું કીધું કે બળ એફ વેક્ટર બરાબર 3i + 4j - 5k છે અને સ્થાનાંતર તમને આપેલું છે ડી વેક્ટર બરાબર શું આપેલું છે 5i + 4j + 3k 5i 4j 3k બંને વચ્ચેનો ખૂણો થીટા ગોતવાનો છે અને એફના ડી પરનો પ્રક્ષેપ એફના ડી પરનો પ્રક્ષેપ શું થશે બોલજી એફ કોસ થીટા ના ખબર પડે આ એફ વેક્ટર આમાંનો કે ડી વેક્ટર બંને વચ્ચેનો ખૂણો તો એફનો ડી પરનો પ્રક્ષેપ શું થયો એફ કોસ થીટા એનું મૂલ્ય ગોતવાનું છે એફ કોસ થીટાનું તો પહેલાં પહેલાં તો બંને વચ્ચેનો ખૂણો જોતો હોય તો તમને ખબર છે એફ વેક્ટર ડોટ ડી વેક્ટરનો અદિશ ગુણાકાર કરો તો હું આમ લખી શકું એફ ડી કોસ થીટા તો અહીંથી હું કોસ થીટા લખું હોય તો શું કરવાનું ઉપર 2નો અદિશ ગુણાકાર અને નીચે આ બીજું કાંઈ નથી એફનું મૂલ્ય છે અને ડીનું મૂલ્ય છે ખાલી એમને લખો તો હાલે એટલે ઉપર તો અદિશ ગુણાકાર કરી નીચે એફ અને ડીનું ખાલી મૂલ્ય લખી નાખવાનું આ માનાકમાં લખો કે એમને લખો કંઈ ફરક પડે નહીં તમારે કેટલી જરૂર પડશે પહેલાં તો 2ના અદિશ ગુણાકારની જરૂર પડશે એટલે એફ વેક્ટર ડોટ ડી વેક્ટર કરું તો પહેલાં 2નો અદિશ ગુણાકાર
थ्री आई फोर जे फाइव के डॉट फाइव आई फोर जे ठीक है अदिश गुणा करो एट आई नो आई साथ कर निकली जावा त्रण पंचा पंदर चौके चौके सोल माइनस पांच अने त्रण माइनस पंदर एट आ जवाब आई गयो सोल अदिश गुणाकार कर निकली जावा आई नो आई साथ जेनो जे साथ केनो के साथ बीजू कहीं जुवा नहीं कारण आपने खबर है आई डॉट जे जीरो थे आई डॉट के जीरो थे ए बधी वस्तु खबर है हवे एफ ना मूल्य की जरूर पड़ से तो कोईपण सदिश पर मूल्य के रीत मे तो कि अंडर रूट में पेला नो वर्ग त्रण नो वर्ग नौ चौके चौके सोल और माइनस पांच नो वर्ग पच्चीस आम कहीं कहवा जरूर है सोल ने नौ पच्चीस पच्चीस ने पच्चीस पचास एट रूट पचास थी गया एवी रीते डी नू मूल्य गोतव पड़े पांच नो वर्ग पच्चीस सदीस पर मूल्य गोतता तो आवड़े आ बधु जूनू जो कहीं मरवी नाखो नहीं तमें चौके चौके सोल त्रण ने नौ पच्चीस सोल ने नौ पच्चीस आना जवाब के पचास क्लियर तो अँ थी कोस थीटा की किंमत जोती हुई तो एफ डॉट डी के आया तो कि सोल नीचे बेनु मूल्य रूट पचास इंटू रूट पचास एट आ थी गया पचास सोलना छेद में पचास आठना छेद में पच्चीस एट्ले कि कोस थीटा की किंमत आठना छेद में पच्चीस थीटा फाइन करो हो तो तुम आई रीते सको ऑप्शन लगभग जो एमसीक्यू में जेडब्ल्यू में पूछाय तो आई रीते ऑप्शन आपेला हो आना विशेष बीजू कहीं ना हो शाटे कारण या तुमने साइन टेबल लॉक टेबल टेन टेबल कहीं आपवाना छे नहीं पर तो नेट नो दाखिल सॉरी एनसीईआरटी में है तो कोसना टेबल में जोई लेवानो पहले आठना छेद में पच्चीस कर नाखवानो केटलो जवाब आए आठना छेद में पच्चीस करशो एटले तमारो जवाब आवशे पॉइंट बत्रीस आवशे केटलो आवशे पॉइंट बत्रीस पछी पॉइंट बत्रीस ने कोसना टेबल में गोती लेवानो एटले तमारो जवाब आवी जाय ना गोतो तो कोई फरक नथी अहींया सुधी दाखलो कर नाखो चालशे हवे एफ नो डी पर नो प्रक्षेप आपेलो आंसर बीजो आंसर एफ नो डी पर नो प्रक्षेप शू थे तो कि एफ कोस थीटा एफ की किंमत के लिए थी तो कि रूट पचास अने कोस थीटा की किंमत के लिए थी तो कि सोलना छेद में पचास लखो तो हाल पांचना छेद में पच्चीस लखो तो हाल मानो कि सोलना छेद में पचास लखो तो आना जवाब शू थी जाए सोल बाय रूट पचास क्लियर आम कहीं अघरू है नहीं तो पेलो दाखलो हूँ तमने बीजो प्रेक्टिस माटे आपू छू एक माइनस टू आई वत्ता थ्री जे वत्ता के छे अने क्यू वेक्टर की किंमत है आई वत्ता टू जे माइनस फोर के अने आनी वच्चे नो एंगल आवशे नाइंटी डिग्री आ तारे फाइन करवानो छे अने बीजो एक प्रेक्टिस में आपू छू ए वेक्टर बराबर टू आई फोर जे टू के अने बी वेक्टर की किंमत है टू आई माइनस टू जे अने के आ बने वच्चे एंगल आवशे तीस डिग्री अने एनो बीनी दिशा प्रक्षेप एनो बीनी दिशा प्रक्षेप बोले तो तारे ए कोस थीटा गोतवानुं छे आनो जवाब आवशे रूट थ्री बाय टू इंटू थ्री एटले के थ्री रूट थ्री बाय टू क्लियर आटला दाखला करवाना छे हूँ तमने नेक्स्ट लेक्चर में स्वाध्याय पेलो दाखलो करीश अने बीजो दाखलो बे दाखला जी थी जाए एम से परंतु तमारा पर अत्यारे छोड़ो पेलो बीजो हूँ करावानो छूं सौ टका जस्ट तमे घरे जईने विचारजो पेलो अने बीजो दाखलो तमारथी थाय छे के नथी थतो स्वाध्याय पेलो अने बीजो दाखलो तमने प्रेक्टिस में करवा माटे आपू छूं ना थाय तो चिंता करता नहीं हूँ करी दईश पेला दाखला में तो खाली निशानी तमारे कहेवानी छे के प्लस छे के माइनस छे बीजा दाखला में थोड़ू कैलक्युलेशन वालू छे थाय तो ठीक है ना थाय तो चिंता करवा नथी हूँ करावानो छूं ओके तो आजना लेक्चर में खाली चल बळ वडे थतुं कार्य कार्यना एकमो कार्यनुं पारिमाण सूत्र वन टू माइनस टू ई कंई करावानी जरूर छे नहीं केटली प्रकारना कार्य ऊर्जा प्रमेयना दाखला त्रण प्रकारना होई शके अदिश गुणाकार सदिश गुणाकारनो लेक्चर तमारे चार पॉइंट पांचनुं रिविजन करवानुं छे बधी वस्तु तमने खबर ज छे ओके तो बस आजना लेक्चर में आटलुं राखीए थैंक यू वेरी मच हेव अ नाइस डे